राष्ट्रीय शैक्षणिक संघ जी रीते विरोध कर रो प्रमुख घनश्याम पटेल संबोधन कर रहा है आओ सीधा जीते तरफ शिक्षकों स्वाभिमान ने लड़ाई है प्रश्नों लड़ाई है परिवार ने लड़ाई है तरह बहिष्कार नु ऐलान आप आज अमरा शिक्षक मित्रों एना परिवार आज एक दिवस अन्न नो त्याग करशे अने आज थी अमे अमारा जे प्रश्नो छे ए प्रश्नो उजागर करवाना छे आ प्रश्नो लईने अमे लड़ाई लड़वाना छे तंत्र सामे तंत्र शिक्षकोने वर्षो थी दबावी रह्यु छे खूब वर्षो थी आ दबायेला शिक्षकोनी स्प्रिंग हवे उछळी छे वर्षो थी शिक्षकना नेताओने दबावी देवामां आवता हता આજે અમારે અમારી સાથે 2 લાખ શિક્ષકો જોડાયેલા છે માધ્યમિકના પણ બીજા 50,000 શિક્ષકો જોડાયેલા છે માધ્યમિક વિભાગના પણ અનેક પ્રશ્નો છે એના 7મા પગાર પંચના માધ્યમિકના ગ્રાન્ટેડ શિક્ષકોના હપ્તા પણ બાકી છે અને 5 વર્ષની સળંગ નોકરી આચાર્યના પ્રશ્નો અનેક પ્રશ્નો આવા જૂની પેન્શન યોજના સાથે જોડાયેલા છે તો આ પ્રશ્નો પણ આની સાથે એક શિક્ષકોનો અવાજ છે આજે જો અમે લડાઈમાં 110% સફળ થવાના છે શિક્ષકોને આહવાન કર્યું છે જો આજે આપણો વિજય નિશ્ચિત છે અને આ વિજયના આધાર ઉપર આપણે આપણા પ્રશ્નો સામે લડવા માટે આપણે સમાજની વચ્ચે જવાના છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાંસદ સભ્યો સુધી અમારો અવાજ પહોંચાડવામાં આવશે ગુજરાત સરકાર ખૂબ સારી રીતે ચાલી રહી છે પણ શિક્ષણ વિભાગમાં જે કઈ અધિકારીઓ દ્વારા શિક્ષકોને દબાવી દેવામાં આવેલ છે શિક્ષકોનો અવાજ આજે એક સાથે બુલંદ અવાજ પ્રજ્વલિત થયો છે આ પ્રજ્વલિત અવાજની જ્વાળાઓ ક્યાં જશે એ હું કઈ કહી શકતો નથી 2 લાખ શિક્ષકો રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા છે ચોક્કસ પાર્ટીની પણ રાષ્ટ્રીય વિચારધારા છે આ વિચારધારા બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કોઈ ચોક્કસ શિક્ષણ વિભાગ દ્વારા અમે અમારી વિચારધારા બદલીએ નહીં એના માટે અમને સાંભળવા પડે સાંભળશે તો જ અમારી વિચારધારા બદલાશે નહીં આપ સર્વેને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ મારા શિક્ષકોને પણ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું આજે બહિષ્કારમાં અમારો વિજય થવાનો છે ઘનશ્યામભાઈ શિક્ષણ મંત્રી કહે છે કે પરીક્ષા તો સર્વેક્ષણ છે મરજિયાત છે તો પછી શેનો વિરોધ અનેક વાર બોલ્યા પછી પણ પરિપત્રો બદલ્યા છે પરિપત્રો મરજિયાત કરીને ફરજિયાત જેવું વાતાવરણ ઊભું કર્યું છે આજે પણ ગોળ ગોળ પરિપત્ર એમણે કર્યો છે પણ શાળાએ નો સમય નક્કી કર્યો છે આ પરિપત્ર પહેલા કર્યો હોત તો આ બધું ભોગવવું ના પડે તેમ છતાં પણ અમારા જે કે પ્રશ્નો છે એ પ્રશ્નોનો વાત ચાલુ રહેવાનો છે અમે આ રીતે જ્યારે આંદોલન કર્યું છે ત્યારે એમણે પરિપત્ર કર્યો અને પરિપત્રમાં પણ હજી સ્પષ્ટતા નથી આજે અમારા બધા જ શિક્ષક મિત્રો શાળામાં જશે શાળામાં જ હાજરી આપશે શાળામાં ઓનલાઈન હાજરી પૂરશે જેને 5% લોકોને જે પ્રાથમિક શિક્ષક સંઘ અને એના નેતાઓના સ્વાર્થ માટે એની સાથે છે એવા 5% શિક્ષકો આજે સર્વેક્ષણમાં ભાગ લેશે સર્વેક્ષણ પહેલા તાલીમ એ સર્વેક્ષણને પ્રભાવિત કરી શકે છે મિત્રો સર્વેક્ષણ આ રીતે થઈ શકે નહીં સર્વેક્ષણ રેન્ડમલી હોય અને એ સર્વેક્ષણ પછી પણ માધ્યમિકમાં જ્યારે પરીક્ષા લીધી હતી અને એ સર્વેક્ષણ કર્યું પછી શિક્ષકોમાં શું સજ્જતા આવી શિક્ષકો જાતે જ સ્વચ્છતા લાવી શકે બાળકોની વચ્ચે કામ કરે છે એની ઉપર અનેક આ મેરિટમાં આવેલા શિક્ષકો છે એની ઉપર કેળવણી નિરીક્ષકો ધ્યાન રાખી રહ્યા છે એસઆઈ ધ્યાન રાખી રહી છે અને અનેક પ્રકારનું મૂલ્યાંકન આચાર્યો પણ કરી રહ્યા છે એ પ્રમાણે જે પ્રમાણે એના આધાર ઉપર એમને શિક્ષકોને જે કઈ તાલીમ આપવી હોય એ નક્કી કરી શકે છે અમે તાલીમ લેવા માટે તૈયાર છીએ અમે બાળકો માટે રાત દિવસ તૈયાર છીએ કોરોનામાં અમારા શિક્ષક મિત્રોએ અનેક પ્રકારનું હોસ્પિટલોમાં પણ કામ કર્યું છે અમે મરદા ગણવા પણ ગયા છીએ મરદા ગણવાનો ઓર્ડર પણ આપેલો છે અમને તીડ ઉડાડવાનો પણ ઓર્ડર આપેલો છે મારા શિક્ષક મિત્રો બીએલઓની કામગીરી કરે છે ઘેર ઘેર કાર્ડ આપવા માટે જાય છે ટપાલીની જેમ એ હળાહળ અપમાન નથી તો શું છે મિત્રો આજે અમારો દવા અમારો જે અવાજ છે એ રોકી શકવાના નથી શિક્ષકોનો પોતાનો નિર્ણય છે સંગઠનનો કોઈ નિર્ણય નથી સંગઠન શિક્ષકોની સાથે છે આજે શિક્ષણ વિભાગ તો બધું જ કહેવાનો છે સાંજે આંકડો પણ બતાવશે મિત્રો આટલા બધા શિક્ષકો કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે આ એક મોટો કારસો છે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો પણ હોલ ટિકિટ 1,17,000 નું એમઆઈ જોશી સાહેબે કહ્યું છે પણ મિત્રો
आज सांजे खबर पड़ी जैसे ऑनलाइन हाजरी शाला में थवानी छे। जे लोको सर्वेक्षण में भाग लेशे एनी ऑन ड्यूटी ऑनलाइन बोलावानी छे। मने आजे शंका छे के आ ऑनलाइन नु पोर्टल पण बंद थई जशे, ऑनलाइन नु पोर्टल पण बंद थई जशे। एटले चोक्कस आंकड़ो जे प्रमाणे कायदेसर मळवो जोईए ए मळी शकशे नहीं। शिक्षकोने दबावी देवामां आवे छे। अत्यारे पण 12 वाग्यानो समय नक्की कर्यो छे, પણ 11 વાગ્યા એને બોલાવવાનો ભ્રમિત કરવામાં 11 વાગ્યા બોલીને બોલાવીને સેન્ટરમાં પૂરી દેવા આવો કારસો પણ ચાલી રહ્યો છે। અંદર પૂરીને શિક્ષકોને એક પત્રકારોને બોલાવીને ફોટા પાડી દેવા અને રજૂ કરવું આવો એક કારસો ચાલી રહ્યો છે। પણ મિત્રો, શિક્ષકો પરીક્ષા આપવાના નથી, પરીક્ષાના નામે હજુ પણ પરીક્ષા સેન્ટરમાં બોલાવવામાં આવશે। કેટલાક દબાયેલા શિક્ષકો છે, તો એ મારા મિત્રોને વિનંતી કરવી છે કે આપણને કશું જ થવાનું નથી। 2 લાખ શિક્ષકો લડાઈ લડી લઈશું, દબાવવાની કોઈ જરૂર નથી। આજે દબાઈ જશું તો કાયમ માટે જે વર્ષોથી દબાયેલા છીએ એ અવાજ આપણો કોઈ સાંભળે નહીં। આપણા પ્રશ્નો મહત્વના છે, આપણું સ્વાભિમાન મહત્વનું છે, આપણું પરિવાર અને આપણો દેશ મહત્વનો છે। દેશ માટે આપણે લડાઈ લડવાની છે, દેશ માટે જીવવાનું છે। મિત્રો, ગુરુજનોએ દેશની નવી પેઢી તૈયાર કરવાની છે, રાષ્ટ્ર માટે, વ્યક્તિ નિર્માણ માટે, સમાજ પરિવર્તન માટે, ભારત માતાને પરમ વૈભવે લઈ જવા માટે। જ્યારે આપણે આપણું જીવનનું યોગદાન આપી રહ્યા છીએ ત્યારે સ્વામી વિવેકાનંદજીની સંકલ્પનાના આપણે શિક્ષકો છે। આપણને આ ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ મળ્યો છે। શિક્ષકોને દબાવવાની વાત કરો છો કે દબાવવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારે દબાવવામાં આવે છે? શિક્ષકોને આ પરીક્ષા આપવા માટે મેસેજ કરવામાં આવે છે, ડીપીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પરિપત્રો કરવામાં આવ્યા છે। એક પરિપત્ર થવો જોઈએ, તેમ છતાં ડીઓ જૂના પરિપત્રો મૂકીને નીચે લખાણ લખે છે કે તમારે 11 વાગે આવવાનું છે, તમારે 12 વાગે આવવાનું છે, તમારે પરીક્ષા સેન્ટરમાં ફરજિયાત હાજરી આપવાની છે। આવો પ્રયત્ન થઈ રહ્યો છે ઊંચો આંકડો લાવવા માટે, એમની સફળતા મેળવવા માટે। શિક્ષકો 90% શિક્ષકો આજે બહિષ્કાર કરવાના છે। અધ્યક્ષ વર્ષોથી શિક્ષણ વિભાગના ખોળે બેસી ગયેલ છે, એમાં મોટો પ્રશ્નાર્થ છે। એમના સંગઠનના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં જોડાયેલા છે, એમાંથી અમને છૂટવું છે, એટલા માટે સરકારના ખોળે બેસી ગયા છે। એ અમને કહેતા હતા કે તમારી સરકાર છે, અમે આજે સિદ્ધ કરી દીધું છે કે સરકાર કોની છે, અમારી સરકાર છે નું અમને વિચારધારા માટે અમારી સરકાર છે, મને ગૌરવ છે। ભારત માતાએ જે કઈ વિચારધારા નક્કી કરી છે એ પ્રમાણે આદરણીય વડાપ્રધાન અત્યારે કામ કરી રહ્યા છે, પણ ગુજરાતની સરકાર પણ સારું કામ કરી રહી છે। ત્યારે શિક્ષણ વિભાગ આજે આ ચાલેલી સરકારને મને લાગે છે કે હવે તકલીફમાં મૂકશે। સર્વેક્ષણ પહેલા તાલીમ કઈ રીતે હોય શકે? સર્વેક્ષણ સાચું હોય શકે ખરું? તાલીમ આપીને સર્વેક્ષણ કરો તો એ શું કર્યું કહેવાય? લખાઈ દીધું કહેવાય તમે, અને સર્વેક્ષણ પ્રભાવિત થાય જ નહીં। સાચું સર્વેક્ષણ કરવું હોય તો શિક્ષકોને માનસિક ત્રાસ ના આપો, માનસિક ત્રાસ આપ્યા વગર તમે શિક્ષકોનું સર્વેક્ષણ કરી શકો છો? આજે દબાણમાં સર્વેક્ષણ કેવી રીતે સાચું થશે? મિત્રો, મારો પ્રશ્નાર્થ છે, રાષ્ટ્રીય શિક્ષણ સંઘ જે રીતે આજે વિરોધ કરવાનું છે, પરિવાર સાથે એક દિવસના ઉપવાસે તેઓ ઉતરવાના છે, ધિક્કાર દિવસ તેઓ આજે મનાવવાના છે। 2 લાખ શિક્ષકોના સ્વાભિમાનની આ લડાઈ છે તેવું તેમના પ્રમુખ ઘનશ્યામ પટેલનું કહેવું છે। આ શિક્ષકોનું અપમાન છે, સરકાર દ્વારા જે સતત કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધી શિક્ષકો ચૂપ રહેતા હતા, સહન કરતા હતા, પરંતુ હવે નહીં, આ દિવસે તેમને ધિક્કાર દિવસ તરીકે આજે તેઓ મનાવવાના છે।